પ્રાકૃતિક આવાસ ની અંદર રિલીઝ થાય છે અને ખૂબ બિગ સાઇઝ ની અંદર છે. હેલો નમસ્કાર મિત્રો, કેમેરામેન વીડી સોલંકી સાથે હું છું સ્નેક ગુરુ ને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાતી સ્નેક ગુરુ. હવે આજે શિખોદરા ગામ ની અંદર આવી ગયા છે અને જોઈએ તો સાપ એક થી દોઢ કલાક થયા એક ને એક જગ્યાએ છે અને જે લોકો ખૂબ હેરાન છે. તો આપણે તે સાપને પકડવા છે અને વિડીયાની અંદર બની રહે તો મિત્રો ઝેરી હશે તો તેની પણ માહિતી આપશું અને બિનઝેરી સાપ હશે તો તેની પણ પૂરેપૂરી માહિતી આપશું. મિત્રો સાપ જોઈએ તો સ્પેક્ટિકલ કોબરા છે અને ખૂબ બિગ સાઇઝ ની અંદર છે. હવે આપણે સાપને પહેલા કાઢીએ અને પછી એની પૂરી માહિતી આપીએ. સાપને કાઢવો કોઈ બોલતા નહી હવે. તો મિત્રો તમે જોઈ શકો છો અને આ ટીલી ટીલી કોણ મારે બંધ કરી દો. ટીલી મિત્રો તમે જોઈ શકો છો એક બિગ સાઇઝ ની અંદર સ્પેક્ટિકલ કોબરા છે. જે આપણે ગુજરાત ની અંદર બે પ્રકારના કોબરા થાય છે જેમાં કે એક કોમન કોબરા અને એક સ્પેક્ટિકલ કોબરા. મિત્રો કોમન કોબરા હોય છે તે એકદમ બ્લેક થાય છે અને તેની જે ફણમાં નિશાન હોય છે જેમ કે ત્રિશુલ અને ચશ્મા જેવું તે હોતું નથી અને સ્પેક્ટિકલ હોય છે તેને ચશ્મા જેવું જે નિશાન હોય છે તે હોતું હોય છે. આ ફણ નથી ચડાવતો પણ ફણ ચડાવે તો આને માથે પણ એવું જ નિશાન દેખાતું હોય છે. તો ચાલો મિત્રો સાપને પેક કરી લઈએ. તો ચાલો મિત્રો આપણે આને સુરક્ષિત રીતે પેક કરી લીધો છે અને જેટલું મિત્રો તમને સેલું દેખાય છે તે સેલું નથી હોતું. જેમ અમે કરીએ છીએ તેમ કોઈ કોપી ન કરીએ કારણ કે સાપ પકડવું એક ટેલેન્ટ નું કામ છે. સાપ પકડવાના ક્યાંય કોઈ પાસે મંત્ર નથી હોતા એટલે તંત્ર મંત્ર થી ક્યારેય સાપ પકડાતો નથી. તો ચાલો મિત્રો હવે રિલીઝ કરીએ ત્યાં સુધી વિડીયો ની અંદર બની રહે. તો ચાલો મિત્રો આપણે જે સાપને રેસ્ક્યુ કર્યો હતો એની હજી 5 જ મિનિટ નથી થઈ તો આપણે સાપને રિલીઝ કરી દઈએ છે. અને જ્યારે પણ મિત્રો હું સાપ પકડું છું ને ત્યારે વધીને 10 થી 15 મિનિટ અને ક્યારેક 1/2 કલાક થઈ જતી છે. બાકી સાપને તાત્કાલિક જેટલો બને એટલો એને રિલીઝ કરી દઉં છું અને ખૂબ બિગ સાઇઝની અંદર છે તમે મિત્રો જોઈ શકો છો. અને મિત્રો આને ફૂલ વેનેમસ સ્નેક કહેવામાં આવે છે એટલે કે ન્યુરોટોક્સથી ભરપૂર. અને જ્યારે પણ મિત્રો સાપ કરડે ત્યારે ફક્ત સરકારી દવાખાના સિવાય બીજે ક્યાંય ન જવું, નકર જો અંધશ્રદ્ધાની અંદર તમે ભૂવા ભરાડીની અંદર જાશો તો જીવ ના જાશો. કારણ કે મિત્રો સાપ જ્યારે પણ કરડે છે ને ત્યારે જેટલો પણ સમય હોય છે ને બધો કિંમતી હોય છે. તો ચાલો મિત્રો હવે સાપને કરી દઈએ રિલીઝ. તો મિત્રો જોઈ શકો છો સાપ એની પ્રાકૃતિક આવાસની અંદર રિલીઝ થાય છે
અને ખૂબ બિગ સાઈઝ ની અંદર છે. તો ચાલો મિત્રો હવે જીવતા હશું તો ફરી પાછા બીજા વિડીયો ની અંદર જરૂરથી મળશું. ત્યાં લગી બધાને અલવિદા.